नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. બુલેટિન ની શરૂઆત કરીએ, સૌથી પહેલા નજર કરીએ ખબર ટોપ 20 પર. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજનીતિ ગરમાઈ. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ રાજ્યની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી અને કોઈ નક્કર પગલાં ભરવાની માંગ કરી. ભાજપા ધારાસભ્ય સવ્યસાચી દત્તાનું કહેવું છે કે બંગાળની હાલત કાશ્મીરથી પણ ખરાબ થઈ ગઈ છે. ભાજપા તરફથી બંગાળની કાનૂની વ્યવસ્થા, હિંસક હુમલાને લઈને બે પેજનું વિસ્તારપૂર્વકની માહિતી અપાઈ. આમ આદમી પાર્ટી કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે જાહેરાત કરી કે તેમની પાર્ટી ઉત્તરપ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે. તેમણે કહ્યું, યુપીમાં દરેક પાર્ટીની સરકાર આવી, પરંતુ યુપી માટે કોઈએ કશું નથી કર્યું. અમે ઉત્તરપ્રદેશને આંતરરાષ્ટ્રીય સગવડો આપીશું. ભ્રષ્ટાચારના મામલે દરેક સરકારે એકબીજાને પાછળ છોડ્યા. યુપીમાં આપની સરકાર બન્યા બાદ તેઓ ત્યાં દિલ્હીના વિકાસ મોડેલને પણ અમલમાં મૂકશે. ભારતમાં કોરોનાની રફતાર ધીમી પડી હોવાના સંકેત મળ્યા. કોરોનાના નવા કેસીસ 5 મહિનાની સૌથી નીચલી સપાટીએ. છેલ્લા 24 કલાકમાં 22,065 નવા કેસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા 99 લાખને પાર. એક જ દિવસમાં 354 દર્દીઓના મૃત્યુ થતા મૃત્યુઆંક વધી 1.43 લાખને પાર. અત્યાર સુધીમાં 94.21 લાખ લોકો સ્વસ્થ, હજુ પણ 3.38 લાખ એક્ટિવ કેસ. ભારતીય નૌસેનાને પોતાના એક ટોચના અધિકારીને કોરોનાના કારણે ગુમાવવા પડ્યા. નૌસેનાના ટોચના અધિકારી વાઇસ એડમિરલ શ્રીકાંતનું કોરોનાથી નિધન. નૌસેના અનુસાર વાઇસ એડમિરલ શ્રીકાંતે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ આ મહિને 31 ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા. રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું, વાઇસ એડમિરલ શ્રીકાંતના અચાનક નિધન ઉપર ખૂબ દુઃખ થયું. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર્સે કર્યો દાવો, કોવિડ-19 પછી સાજા થયેલા લોકોને દુર્લભ અને જીવલેણ ફંગલ સંક્રમણ થઈ રહ્યું છે, જેના કારણે મોટાભાગના લોકોની આંખોની રોશની જતી રહી. તેમણે કહ્યું, આંખ નાક ગળા ચિકિત્સકોએ 15 દિવસમાં આવા 13 કેસીસ સામે આવતા ચિંતા વ્યક્ત કરી, જેમાં 50% રોગીઓની આંખોની રોશની જતી રહી છે. કોરોના મહામારીનો તોડ મળી ગયો છે અને જો બધું જ બરોબર રહ્યું તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારતમાં રસીકરણ શરૂ થઈ જશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ડિસેમ્બરના અંત સુધીમાં પોતાની વેક્સિન કોવિશિલ્ડને અંતિમ ફેઝના ક્લિનિકલ ટ્રાયલના ડેટા રેગ્યુલેટર્સને સોંપશે. જો આ ડેટા સંતોષકારક રહ્યા તો કોવિશિલ્ડને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં એમરજન્સી અપ્રુવલ મળી શકે છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 99 લાખને પાર પહોંચી. આ બધા વચ્ચે મુંબઈમાં ગટરના પાણીમાં કોરોના વાયરસ મળી આવ્યો. આઈસીએમઆરના પ્રાથમિક અભ્યાસમાં આવ્યું સામે. ધારાવી સહિત મુંબઈના 6 વોર્ડમાંથી ગટરનું પાણી એકત્રિત કરાયું. આઈસીએમઆરના પ્રારંભિક અધ્યયનમાં ગટરના પાણીમાં કોરોના વાયરસ જોવા મળ્યો. આ નમૂનાઓ 11 મે થી 22 મે દરમિયાન લેવામાં આવ્યા હતા. કોરોના સંકટના કારણે આ વખતે સંસદનું શિયાળુ સત્ર નહીં મળે. સરકારે કહ્યું, આ વખતે સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરમાં નહીં બોલાવવામાં આવે, જેના બદલે જાન્યુઆરીમાં બજેટ સત્રની સાથે જ શિયાળુ સત્ર પણ બોલાવવામાં આવશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને પત્ર લખી આપી જાણકારી. સરકારે વિપક્ષી દળો સાથે વાતચીત બાદ શિયાળુ સત્ર ન બોલાવવાનો નિર્ણય કર્યો. આયુષ ડોક્ટર્સ કોરોનાની સારવાર કરી શકે નહીં, તેના પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો. કહ્યું, આયુષ ડોક્ટર્સ આરોગ્ય મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર પોઝિટિવ દર્દીઓ માટે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે સરકાર દ્વારા અનુમોદિત ટેબ્લેટ કે મિશ્રણ લખી શકે છે. સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યું હતું કે દરેકને કોરોના દર્દીઓનો ઇલાજ કરવાની મંજૂરી ન આપી શકાય. કોરોના મહામારી વચ્ચે ઉત્તરાખંડમાં આજથી તમામ શાળા કોલેજીસ ખુલી ગયા. શિક્ષણ વિભાગે શિક્ષણ સંસ્થાઓ ફરીથી ખોલવા માટેની SOP જાહેર કરી. વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં આવતા પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. કોલેજના મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને તેમના કેમ્પસમાં પ્રવેશ આપતા પહેલા માતા પિતાની લેખિત સંમતિ લેવી પડશે. વર્ગ ફક્ત પ્રથમ અથવા છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે જ રાખવામાં આવી શકે છે. એઇમ્સનું નર્સ યુનિયન અનિશ્ચિત સમયની હડતાલ પર ઉતર્યું. 23 માંગણી સાથે 5,000થી વધુ નર્સ હડતાલ પર. નર્સના યુનિયન બેમુદત હડતાલનો 6ઠો દિવસ છે, જેના કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. સાથે વિનંતી કરી કે કોરોના કાળમાં આવું પગલું ન લો તો સારું. ભારતના આંતરિક મામલામાં દખલગીરીની અસર હવે ભારત કેનેડાના સંબંધો પર પડતી જોવા મળી. ભારતે હાલમાં બંને દેશો વચ્ચે થનારી રાજનૈતિક સ્તરની વાતચીત અટકાવી. ભારતીય વિદેશ સચિવ રીવા ગાંગુલી દાસ અને કેનેડામાં તેમના સમકક્ષ વચ્ચે બેઠક યોજાવાની હતી. ભારતે આ પાછળ તારીખની અસુવિધાનું કારણ દર્શાવ્યું. આ પહેલા વિદેશમંત્રીએ કેનેડા દ્વારા આયોજિત સમન્વય બેઠક છોડી.
વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 5.19 લાખ નવા મામલા સામે આવ્યા. 8,359 સંક્રમિતો જીવ ગુમાવ્યો. અત્યાર સુધીમાં 7,32 લાખથી વધુ લોકો કોરોનાથી બીમાર, જ્યારે 16,30,000થી વધુ લોકો કોરોના સામે જંગ હારી ચૂક્યા છે. રાહતની બાબત એ છે કે 5,14,00,000 કોરોનાને હરાવવામાં સફળ રહ્યા. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1.91 લાખ નવા કેસીસ, 1,534 લોકોના મૃત્યુ, જ્યારે કે સંક્રમિતોની સંખ્યા વધી 1,69,00,000ને પાર, જ્યારે 3,08,000થી વધુ લોકોના મૃત્યુ. બ્રાઝિલમાં પોઝિટિવ કેસનો આંક 70,00,000 નજીક પહોંચ્યો. 1,81,000થી વધુ લોકોના જીવ ગયા. બ્રિટનમાં કોરોના વાયરસનું નવું વર્ઝન જોવા મળ્યું. કહેવાય છે કે જેના લીધે ઝડપથી સંક્રમણ ફેલાઈ શકે છે. વાયરસનું આ નવું સ્વરૂપ ખૂબ જ ઝડપથી પ્રસાર માટે જવાબદાર. આવનાર સમયમાં વિકરાળ સ્વરૂપ તે ધારણ કરી શકે છે. સંક્રમણના કેસ વધતા લંડન સહિતના આસપાસના વિસ્તારોમાં સખત લોકડાઉન લગાવાશે. આ વિસ્તારોમાં Tier 3 સ્તરના પ્રતિબંધ લાગુ કરાશે. નેધરલેન્ડ્સના વડાપ્રધાન માર્ક રૂટે દેશમાં 5 સપ્તાહના કડક લોકડાઉનની જાહેરાત કરી. કહ્યું, કોરોના વાયરસને રોકવા માટે આના કરતા કોઈ અન્ય વધુ અસરકારક ઉપાય નથી. સમયગાળા દરમિયાન શાળા, દુકાન, સંગ્રહાલયો અને જીમ બંધ રહેશે. 19 જાન્યુઆરી પહેલા કોઈપણ પ્રકારની રાહતની અપેક્ષા નથી. જોકે માનવામાં આવે છે કે સરકાર 24-26 ડિસેમ્બર દરમિયાન થોડી રાહત આપશે. એક તરફ વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, ત્યાં વેક્સિન કંપની પર સાયબર હુમલાનું જોખમ પણ વધી રહ્યું છે. હવે મોડર્ના વેક્સિન કંપની સાયબર હુમલાનો શિકાર બની. કંપનીએ કહ્યું, તેના મહત્વપૂર્ણ દસ્તાવેજો સાયબર હુમલામાં ચોરાઈ ગયા. અહેવાલ પ્રમાણે આ ડોક્યુમેન્ટ્સ ત્યારના છે, જ્યારે કંપની મંજૂરી માટે સરકારને ડોક્યુમેન્ટ્સ મોકલી રહી હતી. વિદાય પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે રશિયાની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે ટર્કી ઉપર પ્રતિબંધ મૂક્યો. સાથે અન્ય દેશોને પણ ચેતવણી આપી કે રશિયા સાથે આવી ડીલ કરવાથી બચે. આ નવા વિવાદને હવે જો બાઇડનને ઉકેલવું પડશે. અમેરિકાની કાર્યવાહીથી પ્રશ્ન ઉભો થાય છે કે ભારતના પ્રત્યે તેમનું વલણ શું હશે. પોપ્યુલર વોટો બાદ હવે ઇલેક્ટોરલ કોલેજના વોટિંગના પરિણામોએ પણ જો બાઇડનની જીત ઉપર સત્તાવાર મહોર મારી. ઇલેક્ટોરલ કોલેજના વોટિંગમાં જો બાઇડનને 306 અને ટ્રમ્પને 232 ઇલેક્ટોરલ્સ વોટ મળ્યા. આ જીતની સત્તાવાર જાહેરાત 6 જાન્યુઆરી સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ મળીને કરશે. સાથે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની અંતિમ આશા ઉપર પાણી ફરી વળ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ ટેડ્રોસ ગેબ્રિયસ વધુ એક આરોપમાં ખરાબ રીતે ઘેરાયા. ટેડ્રોસ વિરુદ્ધ નોબેલ શાંતિ પુરસ્કાર નોમિનેટ થયેલા ઇકોનોમિસ્ટ ડેવિડ સ્ટેનમાને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ફરિયાદ કરી. ડેવિડે WHO ચીફ પર ઇથોપિયાના નરસંહારમાં મદદ કરવાનો આરોપ મૂક્યો. ટેડ્રોસ મહત્વપૂર્ણ નિર્ણય નિર્માતા હોવાના કારણે 2013-15 સુધી ઇથોપિયાના સુરક્ષા બળોને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.